विद्यार्थी मित्रों, आज आप धोरण एक में कलर विषय भणीशू। तो दरेक विद्यार्थी मित्रों पोतपोता कलरवनी चोपड़ी काढ़ी और एमां पानो नंबर 88 काढ़ो। काढ़ू दरेक विद्यार्थी मित्रों, तो जो आज आप अंदर चौथो प्रश्न जोईशू। अँ आंगळी फेरवो एटले आ शब्दोनी अंदर आ मूळाक्षरोनी अंदर तमारे आंगळी फेरववानी छे। तो जो आप जोईए आंगळी फेरवे ज ग ह ळ ज ग ह ळ मूळाक्षर बोलवानो अने आंगळी फेरववानी। पछी जो अँ पांचमो प्रश्न छे लखो एटले आ जे मूळाक्षरो छे अँ आप बताए से लखवाना से और जो अहीं ऊपर लखेला छे एवाने आप नीचे लखवाना से मूळाक्षर। अने आमां जो आ आखो ज से आयो आखो ज ए रो आप अहीं पहला अर्धो पछी थोड़ो एनाथी थोड़ो वधारे अने पछी आखो ज लखवानो छे। जो अहीं अर्धो ज अर्धानो अर्धो ज पछी जो आ अर्धो ज आ रीते अने आ रीते पूरो ज તમારે આ રીતે લખવાનું છે। એટલે ઉપર જે રીતે લખ્યું છે એ રીતે તમારે નીચે લખવાનું છે અને છેલ્લે અહીંયા જ તમને વંચાશે, પડી ખબર? આ બે અડધો પછી અહીંથી થોડું વધારે ને આખો જ, પડી ખબર? ઉપર જે રીતે લખ્યું છે એ રીતે લખવાનું, પણ આ જ કહેવાય। શું કહેવાય? જ કહેવાય। આખો પૂરો બની જાય એટલે આ જ મૂળાક્ષર કહેવાય। હવે આપણે બીજો જોઈએ, આ શું છે? તો આ અડધો ધ છે, એ અડધો ઘ છે, આ શું છે? અડધો ઘ, આ રીતે અડધો કરવાનો। પછી આ આખો ઘ, પડી ખબર? આ ઉપર જે રીતે કર્યું છે એ રીતે કરવાનું, પહેલાં તમને અડધો શીખવાડે પછી આખો શીખવાડે એટલે તમને જલ્દી ફાવી જાય। પછી આ શું કહેવાય? ઘ કહેવાય। શું? આ આ ઘ કહેવાય અને આ અડધો ઘ કહેવાય। હવે આગળ જોઈએ, આ શું છે? હ, અહીંયા હ આખો જ તમને લખે છે આ રીતે, તમારે હ અહીંયા ઉપર આખા હ લખે છે, નીચે જગ્યા આપી છે ત્યાં હ તમારે લખવાના। પછી આ શું છે? અણ, તો અહીંયા તમારે અણ લખવાનું આ ખાલી જગ્યા। દરેકમાં મેં તમને ઉદાહરણ આપેલું જ છે, મારે જાતે લખેલું, તમને ખબર પડી જોઈએ કે આ રીતે લખવાનું છે। આ ઉપર જે રીતે લખેલું હોય એ રીતે તમારે નીચે લખવાનું, આ રીતે, પડી ખબર? દરેકના ઉપર આપેલું છે એ રીતે તમારે નીચે લખવાનું છે, જોઈ જોઈ, પણ તમને આવડવું જોઈએ, પરીક્ષામાં પૂછાશે એટલે તૈયાર આ બધું તમને મોઢે પણ હોવું જોઈએ। એટલે તમારે આ લેસન તમારી ચોપડીમાં કમ્પ્લીટ કરવું અને નોટમાં બે વાર કરવું અને તૈયાર કરવું, પડી ખબર? આ આટલું આ નહીં કરવાનું, આ તો તમારે ખાલી આંગળી ફેરવવાની છે, એ ચોપડીમાં તમે ફેરવજો, પણ આ તમારે કમ્પ્લીટ તમારી નોટમાં બે વાર લખવાનું છે અને ચોપડીમાં એક વાર। હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, જો હવે આમાં શું આવ્યું છે? હવે આપણે આમાં રસ્વન દીર્ઘવ આવ્યું છે, તો જો પહેલાં રસ્વ દીર્ઘવ તો શીખ્યા, હવે આ રસ્વ દીર્ઘવ જોઈએ, તો જો આ રસ્વ કહેવાય, જો આ ઉપર રસ્વ આપ્યું છે ને એવું તમારે નીચે રસ્વ કરવાનું। હા, આવું રસ્વ તમારે નીચે કરવાનું, જો મેં કરેલું છે આમ કરેલું, કર્યું છે ને આમ, તમારે રસ્વ કરવાનું અને અહીંયા દીર્ઘવ કરવાનું, ખરી? આમ રસ્વ અને આમ દીર્ઘવ ઉપર આપેલું છે એ રીતે તમારે નીચે કરવાનું, પણ આને શું વંચાય? આ રસ્વ વંચાય આ અને આ દીર્ઘવ। પછી જો અહીંયા જ લખ્યું છે ને, જ ઉપર રસ્વનો દીર્ઘવ કરેલું છે, તો જો તમારે આ રીતે જ લખવાનું ને અહીંયા નીચે રસ્વ પહેલાં કરવાનું, બીજામાં દીર્ઘવ, જો ઉપર પહેલાં રસ્વ છે નીચે બીજામાં દીર્ઘવ છે, તો એ રીતે અહીંયા ખાલી જગ્યા આપી છે એ રીતે તમારે કરવાનું છે, એકમાં રસ્વ ને બીજામાં દીર્ઘવ, પડી ખબર? પછી જો આ ઉ આપીશ, આ નાનો ઉ છે, આ બેમાં નાનો ઉ છે એટલે તમારે નીચે નાનો ઉ કરવાનો, આ મોટો ઉ છે તો નીચે મોટો ઉ કરવાનો, પડી ખબર? અહીંયા જે ઉ આપેલું છે એવું અહીં નીચે તમારે કરવાનું છે, પણ આ જુ કહેવાય। શું કહેવાય? જુ। પછી આ ઉ કહેવાય નાનો ઉ અને આ મોટો ઉ, પડીને ખબર? એ રીતે તમારે નીચે લખવાનું, જેવું આપ્યું છે એવું એ રીતે નીચે લખવાનું। પછી આ શું કહેવાય? ઘુ, આ રીતે ઘુ લખેલું છે ને, અને આ રસ્વ ઘુ કહેવાય અને આ દીર્ઘવ ઘુ કહેવાય, જો આ દીર્ઘવ ઘુ, આ રસ્વ ઘુ, પછી આ રસ્વ ઘુ અને આ દીર્ઘવ ઘુ,
પછી આ રસ્વ ઊણું અને આ દીર્ઘ ઊણું, પડી ખબર? એ રીતે તમારે અહીંયા નીચે આ મેં લખેલું છે એ રીતે લખવાનું. પછી અહીંયા તો મેં જટ લખ્યું પણ અહીંયા તમારે નીચે રસ્વ કરવાનું અને અહીંયા જ કરીને અહીં દીર્ઘ કરવાનું, પડી ખબર? હવે આગળના પ્રશ્નો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ તમારો છઠ્ઠો પ્રશ્ન છે, સાંભળો અને બોલો. એટલે હું બોલું એ તમારે સાંભળવાનું અને તમારે બોલવાનું, લખવાનું નથી, ખાલી સાંભળી અને બોલવાનું છે. તો જો, હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે, પડી ખબર? હવે તમે બોલો. બરાબર. પછી જો બીજો, કાતર રાખે, કાસકી રાખે, વાળંદ વાળ કાપે. હું બોલી, હવે તમે સાંભળ્યું, હવે તમે બોલો. બરાબર. હવે આ બોલીએ, દરજી જબલું બનાવે, ખમીજ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે, હવે તમે બોલો. પછી આ, એરણ પર ઘા કરે, લુહાર ખીલા ઘડે, લુહાર દાંતડું ઘડે, લુહાર કોદાળી ગળે, પડી ખબર? હવે તમે બોલો. પછી આ, સૌના કામ સારા, સૌના કામ મોટા, હવે તમે બોલો. બરાબર. હવે તમારે ઘેરે પણ આ રીતે એકવાર બોલવાનું અને મમ્મીએ બોલો, મમ્મીને કેમ કે મમ્મી તું બોલ ને, પછી બીજી વાર તમારે બોલો, પડી ખબર? હવે આ જો, વાંચો અને લખો. તો આ તમારા વાંચવાનું છે આ બધું અને એ બાજુ તમારે એનું એ જ લખવાનું છે. તો જુઓ, વાંચો તો ઝાડ, તો અહીંયા ઝાડ લખવાનું. પછી હરણ, તો અહીંયા હરણ લખવાનું. પછી હુકમ, તો અહીંયા હુકમ લખવાનું. પછી ઘર, તો અહીંયા ઘર લખવાનું. પછી ઘુવડ, તો અહીંયા ઘુવડ લખવાનું. પછી અહીંયા ઘડિયાળ, તો અહીંયા ઘડિયાળ લખવાનું. પછી નળ, તો અહીંયા નળ લખવાનું. પછી ઉતરડ, તો અહીંયા ઉતરડ લખવાનું. પછી ઉજાસ, તો અહીંયા ઉજાસ લખવાનું. ઊન, તો અહીંયા ઊન લખવાનું, પડી ખબર? આ બોલવાનું તમારે લખવાનું એ રીતે. આ નીચે, ગોવાળ ગાય ચારે, તો જો મેં નીચે લખ્યું છે ને એનું એ જ વાક્ય, ગોવાળ ગાય ચારે. એ રીતે અહીંયા, ખેડૂત ખેતર ખેડે, તો નીચે તમારે લખવાનું, ખેડૂત ખેતર ખેડે. જો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, એ છઠ્ઠો ક્યાં, સાતમા પ્રશ્નમાં બે શીખ્યા આપણે વાક્ય, વા ત્રીજું શીખીએ, લુહાર દાંતરડું ઘડે, તો અહીંયા તમારે લુહાર દાંતરડું ઘડે લખવાનું. પછી વણકર કાપડ વણે, તો વણકર કાપડ વણે. પછી કડિયો મકાન ચણે, તો અહીંયા નીચે લખવાનું, કડિયો મકાન ચણે. એટલે જે જે વાક્ય લખ્યું એવું ને એવું નીચે જગ્યા આપીશ ત્યાં તમારે લખવાનું. શું કીધું અત્યારે મેં તમને ચલાવ્યું ને, પ્રશ્ન સાત વાંચો અને લખો, એ તમારે તમારી નોટમાં બે વાર લખવું અને સ્વાધ્યાય પોથીમાં એક વાર લખવું. એમાં કેવું છે, તમારે એનું જ બેઠું તમારે લખવાનું, પણ બોલતું જવાનું, લખતું જવાનું, એટલે તમને બોલતા એ આવડે ને લખતા એ. હવે પ્રશ્ન આઠ, જોડકા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. તો જો આ છે ને, તમારે ગાવાનું છે અને અહીંયા જે જે જોડકા હોય એની અંદર જે નું ચિત્ર તમને ખબર પડે ભાઈ આનું, તો ત્યાં તમારે ચોંટાડવાનું. તમારા ગાવાના સાંભળો, ગાઓ એટલે ખબર પડે કે આ કોના માટે કહેશે, કયા કારીગર માટેનું ચિત્ર એ વાક્ય છે કે જે અહીંયા આપણે ચોંટાડી શકીએ. તો જો હું બતાવું તમને ગઈ એટલે તમને ખબર પડે. જો આઠ, જોડકા સાંભળો, ગાઓ અને ચિત્રો શોધી ચોંટાડતો. જો, હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરી, ધરતી લીલી રાખે, તો તમને ખબર પડે કે આ વાક્ય શું કહેવા માગે છે, કોના વિશે, તો ખેડૂત વિશે. ખેડૂત ખેતર ખેડે, માટી નાખે, ખાતર નાખે, પછી ઠંડી ગરમી સહન કરીને ધરતીમાં દરેક વસ્તુ આવે લીલીછમ રાખે, પડી ખબર? વાવે એટલે બધું લીલું લીલું છમ નહીં થતું, ઘઉં વાવે, બાજરી, કેટલી વસ્તુ ખેતર ખેડૂતો વાવે. એટલે આ વાક્ય કોના ઉપર કહેવામાં આવે છે, ખેડૂત ઉપર. તો અહીંયા તમારે ખેડૂતનું ચિત્ર ચોંટાડવાનું, પડી ખબર? પછી જો આ બીજું, લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી, સાંજે પાછો આવે. આ વાક્ય કોના ઉપર છે, તો ગોવાળ ઉપર. જે ગાયો ભેંસો ચરાવે એને ગોવાળ કહેવાય, ભરવાડની ગોવાળ કહેવાય. શું કહેવાય?
ગોવાળ એટલે તમારે અહીંયા ગોવાળ લખવાનું, પડી ખબર? ગોવાળ લખવાનું ને અહીંયા ગોવાળનું ચિત્ર ચોંટાડવાનું. ગાય ભેંસું ચરાવતું બતા ફોટો હોય ને એવો અહીંયા તમારે એનું ચિત્ર ચોંટાડવાનું. પછી અહીંયા જુઓ, છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. આ કોણ, આ કોનું કામ છે? આ તો ડૉક્ટર. તો અહીંયા તમારા ડૉક્ટરનું ચિત્ર ચોંટાડવાનું, પહેલું ખેડૂતનું, અહીં બીજું ગોવાળનું, ત્રીજું ડૉક્ટરનું. હવે આ દે જે આ બધા છે એ જે કહેવતું કહે છે એ કોના ઉપર હોય છે, કયા કારીગર ઉપર, એ રીતે અહીંયા તમારે ઓળખીને અહીંયા ફોટો ચોંટાડવાનો. મેં તમને બધા પહેલું ખેડૂત, બીજું ગોવાળ, ત્રીજું ડૉક્ટર. હવે આગળ જોઈએ. જો અહીંયા ભારે મોટા ગણોનો ઘા એરણ માથે, ફરીથી બોલું, ભારે મોટા ધણોનો ઘા એરણ માથે પડતો, લુહા ટીપે ગરમ લોઢું ખીલો સાંકડી ગળતો. આ કયા કારીગર ઉપર કહેવામાં આવ્યું છે? તો લુહાર. તો અહીંયા તમારે લુહારનો ફોટો લગાવવાનો. પછી આ સુથારભાઈ લાકડું લડીને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. તો આ શું કહેવાય, આ કયા કારીગર વિશેની વાત કરવામાં આવી છે? તો સુથાર. તો અહીં તમારે સુથારનું ચિત્ર દોરવા. પછી દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. તો આ કોણ, આ કયો કારીગર વિશેની વાત કરી છે? તો દરજી. તો તમારે અહીંયા દરજીનું ચિત્ર ચોંટાડવાનું. પછી કુંભારની લાકડી એ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. આ કોના વિશે કહેવામાં આવે છે? તો કુંભાર વિશે. તો અહીં તમારે કુંભારનું ચિત્ર ચોંટાડવાનું. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે. તો અહીંયા તમારા કડિયા વિશે કીધું છે, તો અહીંયા તમારે કડિયાનું ચિત્ર ચોંટાડવાનું. પડી ખબર દરેક વિદ્યાર્થી મિત્રોને? દરેકે પોતાની ચોપડીમાં આ ચિત્રો એ આ કે જેના વિશે કીધેલું છે વાક્ય, એના બાજુમાં ચોરસ ખંડનું આપેલું છે ત્યાં તમારે એ વ્યક્તિનું ચિત્ર ચોંટાડવાનું છે. પડી ખબર દરેક વિદ્યાર્થી મિત્રોની ચોપડીમાં? પડીને ખબર? તો એ રીતે તમારે ખાલી ચોપડીમાં કરવાનું છે. અને મેં તમને જે આ બધું લેસન આપ્યું એ કમ્પ્લીટ તમારે લખવાનું છે. પડી ખબર? ખાલી આ તમને ફોટા ચોંટાડવાના મેં કીધા, જેની સામે તમને જે મેં તમને હતા સમજાવી દીધું કોની સામે કયા કારીગરનું ચિત્ર ચોંટાડવાનું, તે રીતે તમારે ચોંટાડી દેવાનું. ભૂલ થાય નહીં, કારણ કે બાજુમાં તમને વાક્ય આપેલું જ છે, ચોખ્ખું જ આપેલું છે કે ભાઈ કોનું કોનું આ કામ છે. પડી ખબર? તો એ જે તમારે ચોંટાડી દેવાનું. અને મેં લખેલું એ છે કે ભાઈ આ લુહાર, સુથાર, દરજી, કુંભાર, ખેડૂત, ગોવાળનો ડૉક્ટર, એ રીતે એ ચોરસ ખાનામાં જગ્યા વિશે લખેલું છે, એટલે તમારે એ રીતે ફોટો ચોંટાડી. ખેડૂત તો ખેડૂતનો, ગોવાળ તો ગોવાળનો, ડૉક્ટર તો ડૉક્ટર, લુહાર, સુથાર, દરજી, કુંભાર, કડિયું, જેનું જેનું લખેલું છે ત્યાં ત્યાં તમારે એમ ચિત્ર દોરી એ ચિત્ર ચોંટાડી દેવાનું. દોરતા આવડે તો દોરી દેવાનું, અને ચોંટાડતા આવડે, દોરતા ના આવડે તો તમારે લાઈન ચોંટાડી દેવાનું. અને બીજા જે પ્રશ્નો આપે છે તમારે તમારી નોટમાં બે વાર લખવાના છે. પડી ખબર ને? પાઠ આઠની અંદર આજે મેં જે જે ચલાવ્યું છે એ તમારે પોતાની નોટમાં બે વાર લખવાનું છે. સાંભળવા અને બોલવાનું કીધેલું હોય, આંગળી ફેરવવાનું એ લખવાની જરૂર નથી. અને આજે ચોંટાડવાનું કીધું છે, તમારે ચોપડીમાં ચોંટાડવાનું, નોટમાં કશું લખવાનું નહીં આના વિશે. પડી ખબર? આજે ચોંટાડવાનું કીધું છે એમાં, બીજું લખવાનું કીધું છે તો લખવાનું જ છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળે ખૂબ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.